કડવા પાટીદાર સમાજની અનામતની માંગણીનું આંદોલન કચ્છ સુધી લંબાયું છે. છેલ્લા ઘણા સમયથી પાટીદારોને અનામતનો લાભ મળે તે માટે ચળવળ ચલાવાઈ રહી છે. આ મુદ્દે પ્રદેશ કક્ષાએ તેમજ અખિલ ભારતીય કડવા પાટીદાર સંગઠનો દ્વારા રેલી, ધરણા ઉપરાંત ગામે ગામ મીટિંગો યોજીને આખા સમાજને સંગઠિત કરવામાં આવે છે. ત્યારે ભુજમાં પણ પાટીદારોને અનામતનો લાભ અપાવવા બેઠક યોજાઈ હતી અને બપોર બાદ ગાંધીધામ ખાતે બેઠક મળી હતી, જેમાં કચ્છ જિલ્લામાં અનામતની માંગણીને લઈ કઈ રીતે લડત ચલાવવી તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. ખાસ તો સમાજના યુવાધનને જાગૃત કરવામાં આવશે, સાથે દરેક ગામોમાં જ્યાં કડવા પાટીદારની વસ્તી હશે ત્યાં બેઠકો યોજીને સમાજને શા માટે અનામત જોઈએ છે તેના પર પ્રકાશ પાડવામાં આવશે. અને અનામતની માંગણી જે રીતે સરકારમાં મુકાઈ છે ત્યારે સરકાર દ્વારા ચાલતી વહીવટી પ્રક્રિયા અંગે પણ દરેક પાટીદારને વાકેફ કરાશે અને જો સરકાર તેમની માંગો પ્રત્યે ધ્યાન નહીં આપે તો ઉગ્ર આંદોલન યોજવાની તૈયારી ભુજ અને ગાંધીધામ ખાતે મળેલી બેઠકમાં દર્શાવાઈ હતી. ગાંધીધામ ખાતે મળેલી પાટીદાર સમાજની બેઠકમાં વિવિધ જિલ્લા અને પ્રદેશમાંથી સમાજના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જોઈ શકો છો, સમસ્ત પાટીદાર આંદોલન સમિતિના નેતા લીડર અમે કામ કરીશું અને અમે અનામત માટે લડીએ છીએ, અનામત માટે જ લડીશું. અમારું કોઈ બીજું સ્ટેટસ નથી, એટલે મહેરબાની કરીને સરકારી પ્રેરિત જે મુદ્દાઓ જાહેરમાં આવે છે કે આ કોંગ્રેસ છે, આ આ છે, એમાં અમે ક્યાંય સંબંધિત નથી, કોઈ અમારી સાથે નથી. અને અમે એમ કહીએ છીએ કે એ લોકો એવા સક્ષમ નથી કે અમારી સાથે આવી શકે અને અમને ખુલ્લો જાહેરમાં ટેકો આપી શકે, એટલે અમને એમના ટેકાની જરૂર નથી. આ અમારો હક છે, અમે લડીએ છીએ, અમને અમારી રીતે અમારી રાહે લડવા દો, અમે હમણાં સફળ થઈશું અને તમને અમને સફળ કરવા સિવાય છૂટકો જ નથી. એના માટે અહીં મિટિંગ આયોજિત કરી છે અને હવે પછી જે જે તારીખે ક્યાં ક્યાં રેલીઓ કાઢવાના છે એની ડિસ્કશન કરી અને હવે સમસ્ત ગુજરાતમાં અમે મોટા પાયે રેલીઓ કાઢીશું અને 25 તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ ગજાવીશું. આજથી એનું એલાન કરીએ છીએ. કાલે ભુજમાં મિટિંગ હતી, કાલે ભુજમાં પણ આપણે કહ્યું છે એક બે દિવસમાં એની તારીખ નક્કી થઈ જશે, એટલે આપ મિત્રોને જાણ કરીશું. અમે આજે પણ આ મિત્રોએ આયોજન કર્યું છે, આજે કે કાલે ગાંધીધામના મિત્રો તારીખ નક્કી કરી અને તમારા મિત્રોને જાણ કરશે. હવે 25મી રિવરફ્રન્ટ ઉપર આપણે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આ આનંદીબેનની સરકાર, જો અમારી સરકાર છે, અમારા પાટીદારોની સરકાર જો કહેવરાવતી હોય અને મંજૂરી આલે કે ના આલે, અમે એક પાટીદાર યુવાન તરીકે અમને ખુલ્લો પડકાર છે તો અમે રેલી કરવાના કરવાના ને કરવાના. એ પછી 21 લાખ યુવાનો પાટીદારોની અમારે ટાર્ગેટ છે. કદાચ મારું એવું માનવું છે 21માંથી 30 થશે પણ 20 નહીં. ભુજના કોડકી રોડ પર આવેલા બાપા દયાળુ નગરમાં ગત મોડી સાંજે એક જ પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય મુદ્દે બોલાચાલી થતા 4 વ્યક્તિઓએ મળીને 3 વ્યક્તિઓને માર માર્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ફારૂક નૂર મહમદ સમાની ફરિયાદને પગલે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ફારૂકે તેના ભાઈ ભચુ સમાને ઘરના આંગણામાં નહીં આવવાનું કહેતા ભચુ સમા, અજીજ હાસમ સમા, અબ્દુરહેમાન ભચુ સમા, મરિયમભાઈ અબ્દુરહેમાન સમાએ ઉશ્કેરાઈ જઈને જરીન નૂર મહમદ સમા, સબીના સમા અને નૂર મહમદ સમાને માર માર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે. 13 દિવસ અગાઉ નખત્રાણાની પરિણીતા નજમાબેન અલ્તાફે બાળકને જન્મ આપ્યો હતો, જેનું જન્મ બાદ મૃત્યુ થયું હતું. ત્યારે તેના સાસરિયાઓએ તેના પર મહેણા ટોણા મારીને માર મારતા ઈજાગ્રસ્ત બનેલ નજમાબેનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. લગ્ન બાદ પરિણીતાના પતિ ઉપરાંત સાસુ અને નણંદો દ્વારા માર મારવામાં આવતો હતો ત્યારે હતભાગી પરિણીતાએ ન્યાયની માંગ કરી છે. કેપીટીમાં કન્ટેનર કાર્ગો હેન્ડલિંગનો પુનઃ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે કંડલા સંકુલના અછેદિન આવવાના ઇંધણ વચ્ચે કન્ટેનર ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં પણ તેજી આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. છેલ્લા 2.5 વર્ષથી કંડલા પોર્ટથી કન્ટેનર કાર્ગો હેન્ડલિંગ બંધ થઈ જતા કંડલા સંકુલના કન્ટેનર ટ્રાન્સપોર્ટરોને મુંદ્રા પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ કેપીટીએ જ્યારે કાર્ગો હેન્ડલિંગની પુનઃ શરૂઆત કરી છે ત્યારે કન્ટેનર ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય ફરીથી ધમધમી ઉઠશે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ રાજદે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં કેપીટીના નિર્ણયને બિરદાવ્યો હતો અને આ કંડલામાં કાર્ગો હેન્ડલિંગની શરૂઆતને આવકારીને યુઝર્સને મલ્ટીપલ ઓપ્શન મળી શકશે તેવી પ્રતિક્રિયા આપી હતી. મુંદ્રા સહિત કંડલા બંદરે આ સુવિધા ઉપલબ્ધ થતા માત્ર કચ્છને જ 2,500 થી 3,000 કન્ટેનરનો બમણો લાભ થશે તો કન્ટેનર ટ્રાન્સપોર્ટ સંગઠનમાં 250 જેટલા સભ્યો સામેલ છે. આ ટ્રાન્સપોર્ટરોને અગાઉ માત્ર મુંદ્રા પર જ આધાર રાખવો પડતો હતો, તેથી જે સમસ્યા ઊભી થતી હતી તેમાં રાહત થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
મલ્ટિપલ ઓપ્શન્સ લોકોને ધંધો કરવાના ખુલશે, એના ઘણા બધા ફાયદા થશે. અને જે અમુક રોજીરોટી કંડલા કોમ્પ્લેક્સના લોકોની છીનવાઈ ગઈ હતી, ગેરેજવાળાઓની, ટાયરની દુકાનોની, સ્પેરપાર્ટની, જે બધું મુંદરાજ ચાલ્યું ગયું હતું, એ પાછું એકવાર અહીંયા થોડુંક ડાયવર્ટ થશે અને લોકોમાં પાછો જીવ આવશે. એ લોકોમાં એમટી કન્ટેનર યાર્ડ માટે જેણે જગ્યા લઈ રાખી હતી એમના યાર્ડ પાછા ચાલુ થશે, પોર્ટની અંદર ક્રેનોના કામ વધશે. એવી રીતે ખાલી અમારી ગાડીઓને નહીં પણ આખું એક સર્કલ છે કે જે બધાને ફરીને ધંધાનો એનો લાભ મળશે. ભુજ તાલુકામાં વિધવા સહાય અને વૃદ્ધોને મળતા પેન્શનની રકમ સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આપવામાં આવી ન હતી, ત્યારે કચ્છ ઉદય ટીવી ન્યૂઝે અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યા બાદ હવે સહાય ચૂકવામાં આવે છે. કચ્છ ઉદયના અહેવાલની અસરને પગલે સરકાર અને તંત્ર જાગ્યા છે. ગત વર્ષની પેન્શન સહાયની ગ્રાન્ટ આવી ગયા બાદ મની ઓર્ડરથી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો વર્ષ 2015ની પણ જૂનથી સપ્ટેમ્બર સુધીની ગ્રાન્ટ આવી ચૂકી છે. આગળનું ચુકવણું ક્લિયર થઈ ગયા બાદ સપ્ટેમ્બર 2015 સુધીની રકમ પણ ચૂકતે કરવામાં આવશે તેવું ભુજના મામલતદારે કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું. ત્યારે વધુ એક વખત કચ્છ ઉદય ટીવી ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે અને તંત્રએ કામગીરી આરંભી છે. આ તમારી વાત સાચી છે. પહેલા આપણે માર્ચ મહિનામાં અમને ગ્રાન્ટ મળી હતી, પણ છેલ્લા દિવસે પછી સ્ટોપ પેમેન્ટ આવી ગયું એટલે એ આપણે ત્યારે ચૂકવણું નહોતો કરી શક્યા. એના પછી અમને સરકારે શ્રીએ બીજી ગ્રાન્ટ આપી એટલે આપણે વયવંદના અને નિરાધાર વૃદ્ધ એનું 2015 સુધીનું અત્યારે ચૂકવણું કરી દીધું છે. ઓલરેડી મની ઓર્ડર બધાને મોકલાઈ ગયા છે ને મળે અત્યારે મળી પણ ગયા છે બધાને. 2015 સુધીનું ચૂકવણું થઈ ગયું છે. પછી જૂનથી કરીને સપ્ટેમ્બર સુધીનું ચૂકવણું બાકી છે. એ અત્યારે ગ્રાન્ટ આવી ગઈ છે અને એ ગ્રાન્ટ તાત્કાલિક અમે એનું બિલ બનાવી 10 દિવસમાં અમે એનું ચૂકવણું પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે કરી દીધું. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.